ઉત્તરાખંડના દહેરાદૂનમાં અંકિતા હત્યાકાંડને લઈને ઉત્તરાખંડના મુખ્યપ્રધાન હરકતમાં આવી ગયા છે। તેમણે આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીના આદેશ આપ્યા બાદ પૌડી તંત્રએ મુખ્ય આરોપી પુલકિત આર્યના રિઝોર્ટ પર અડધી રાત્રે બુલડોઝર ફેરવી દીધું। આ રિઝોર્ટમાં ગેરકાયદે નિર્માણની ફરિયાદો મળી હતી। ઘટના બાદ લોકો સોશિયલ મીડિયા દ્વારા મુખ્યપ્રધાન સુધી ફરિયાદો કરવા લાગ્યા હતા। તેને જોતા સીએમ ધામીએ અધિકારીઓની બેઠક બોલાવી અને કડક કાર્યવાહી કરવા જણાવ્યું। જે બાદ એસડીએમ પ્રમોદ કુમારની આગેવાનીમાં પહોંચેલી ટીમે રિઝોર્ટને જેસીબીથી ધ્વસ્ત કરી દીધું। ઉત્તરાખંડના ડીજીપી અશોક કુમારે કહ્યું કે સીએમના આદેશ બાદ પૌડી તંત્ર અને પોલીસે સાથે મળીને કાર્યવાહી કરી છે। આપને કહી દઈએ કે આ સંપૂર્ણ હત્યાકાંડમાં અત્યારે મૃતદેહ પણ મળી આવ્યો હોવાની જાણકારી છે, ત્યારે હવે આ મામલે પણ વધુ તપાસ હાથ ધરી દેવાય છે। આપને કહી દઈએ કે ત્રણ આરોપીઓની ધરપકડ તો થઈ ચૂકી છે। રિઝોર્ટના માલિક પુલકિત આર્યનો પણ તેમાં સમાવેશ થાય છે। સ્થાનિકો પ્રમાણે અંકિતાએ આરોપીઓ સાથે અનૈતિક સંબંધનો ઇનકાર કર્યો હતો, જેથી આરોપીઓએ તેની હત્યા કરી નાખી હતી। આરોપી પહેલાં પણ આ રીતે પ્રતિકાર કરનારી મહિલા કર્મીઓ સાથે મારામારી કરી ચૂક્યો છે। તેના ડરના કારણે કર્મચારીઓ અવાજ પણ નહોતા ઉઠાવી શકતા। જ્યારે સ્થિતિ સહનશીલતાની હદ વટાવી દે ત્યારે કર્મચારીઓ નોકરી છોડીને જતા રહેતા હતા। નહેરમાં સર્ચ કરવામાં આવ્યું અને આપણે કહી દઈએ કે મૃતદેહ અત્યારે મળી આવ્યો છે। આ ઓપરેશન દરમિયાન ગત 18 તારીખથી અંકિતા ભંડારી લાપતા હતી, પણ અત્યારે વિગતો એવી છે કે તેનો મૃતદેહ હાથ લાગ્યો છે અને આ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ પણ કરી લેવાય છે। આવનારા સમયમાં આ મામલે વધુ વિગતો સામે આવશે, પણ 7 દિવસથી લાપતા અંકિતા ભંડારીનો મૃતદેહ હવે મળી આવ્યો છે। ઋષિકેશના ચિલ્લા પાવર હાઉસ પાસેથી મૃતદેહ મળ્યો હોવાની જાણકારી અત્યારે સામે આવી રહી છે। आपने देखा भी बॉडी रिकवर हुई, हमने उनके फादर और पिताजी को दिखाया था, उनका कहना है कि उसकी बॉडी। अच्छा, मतलब ये जो डेड बॉडी है अंकिता की ही डेड बॉडी है? हाँ, अभी तक उन्होंने बताया कि उनके परिजन है, उन्होंने बताया कि अंकिता की। कितने घंटे लगे सर, कहाँ से डेड बॉडी रिकवर हुई सर? एक मिनट रुको, आप देख पा रहे हैं ये बड़ी खबर जो एक्सक्लूसिव ये बताया अधिकारी ने कि जो अंकिता है उसकी डेड बॉडी रिकवर हो गई है। कुछ पुलिस प्रशासन से भी बात करने की कोशिश करेंगे। जो पुलिस अधिकारी है उन्होंने बताया था, आप बात भी कराई है, हम कोशिश करेंगे एक बार फिर। शेखर राजपाल है, उनके बात करने की कहा है कि जो डेड बॉडी रिकवर हुई है उसके बाद या कुछ करिए પોલીસ પ્રશાસન ભી જાનને કી કોશિશ કરી રહી હૈ। બોડી અંકિતા અંકિતા અંકિતા